ગુજરાતમાં છેલ્લા 17-18 વર્ષથી બીટી કપાસનું વાવેતર વધ્યું છે અને બીટી કપાસનું અનઅધિકૃત રીતે બીજનું ઉત્પાદન અને એનું વેચાણ પણ વધ્યું છે। આના કારણે ગુજરાતના હજારો ખેડૂતો કરોડો રૂપિયાની નુકસાની દર વર્ષે ભોગવે છે। આ માટે ખેડૂતોના હિતમાં ખેડૂત માટે કોંગ્રેસ પક્ષની એક કૃષિ વિભાગ અને કૃષિમંત્રી પાસે માંગ છે કે તમે 17-18 વર્ષથી જેટલા તમારા ડિપાર્ટમેન્ટને બીટી કપાસના બીજ જે અનઅધિકૃત રીતે વેચાય છે એ પકડ્યું છે, એના ઉપર રેડ પાડી છે, એનો જથ્થો પકડ્યો છે, તો એ પેઢીનું નામ અને એની બ્રાન્ડનું નામ એની યાદી તૈયાર કરે અને ગુજરાતના ખેડૂતોના હિતમાં પ્રસિદ્ધ કરે। નંબર બે, આવી જે બીટી કપાસની અનઅધિકૃત રીતે ઉત્પાદન કરે છે એ કંઈ ને કંઈ બીજા બિયારણો પણ એ ઉત્પાદન કરતી હશે, તો આવી કંપનીને બ્લેકલિસ્ટ કરે અને એના અન્ય બિયારણોનું રજિસ્ટ્રેશન પણ રદ કરે। ગુજરાતની અંદર 17-18 વર્ષથી બીટી કપાસનું વાવેતર થાય છે, છતાં પણ જે પ્રમાણે ગુજરાતના ખેડૂતો બીટી કપાસનું અનઅધિકૃત રીતે નબળું હલકું બિયારણનો ભોગ બને છે એ બાબતે સરકારે જરૂરી જેટલા પગલાં, ઠોસ પગલાં જે ભરવા જોઈએ એ આજ તારીખ સુધી ભર્યા નથી। સંદેહ કોંગ્રેસ પક્ષને નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોને છે કે કૃષિ વિભાગ એ ગુજરાતના ઇલીગલ રીતે, અનઅધિકૃત રીતે અને ગેરલાયક ગેરમાન્ય બિયારણો પકવતી કંપની સાથે એટલી બધી સંવેદના અને સારપ સંબંધથી કેમ સરકાર બેઠી છે? આ સવાલનો જવાબ પણ ગુજરાતના ખેડૂતોમાં માટે અને ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર આપે।